ભારતના પડોશી દેશ શ્રીલંકામાં અત્યારે ભારે ઉથલપાથલ થઈ રહી છે અને આ બધી જ ઘટનાઓના બેકગ્રાઉન્ડમાં શ્રીલંકાની કથળી ગયેલી આર્થિક સ્થિતિ જવાબદાર છે. 1948માં બ્રિટનથી સ્વતંત્ર થયા બાદ શ્રીલંકા તેના સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે અને વિદેશી મુદ્રાકોષના ગંભીર સંકટમાંથી નીકળવા માટે તેને જલ્દી જ કમસે કમ 4 અબજ ડોલરની જરૂર છે. શ્રીલંકામાં જેવી પરિસ્થિતિ છે તેની સરખામણી ભારતમાં 1991ની સ્થિતિ સાથે થઈ રહી છે, ત્યારે ભારતનો પણ વિદેશી મુદ્રા ભંડાર લગભગ ખાલી થઈ ચૂક્યો હતો. 1 અબજ ડોલરથી ઓછું ભંડોળ બાકી હતું અને આ ડોલર માત્ર 20 દિવસના ઓઇલ અને ફૂડ બિલની ચૂકવણીમાં ખતમ થવાના હતા. ભારત પાસે એટલી પણ વિદેશી મુદ્રા નહોતી કે દુનિયા સાથે કારોબાર કરી શકે. ભારતનું વિદેશી દેવું 72 અબજ ડોલર સુધી પહોંચી ચૂક્યું હતું. બ્રાઝિલ અને મેક્સિકો બાદ ભારત ત્યારે વિશ્વનો 3જો સૌથી મોટો દેવાદાર દેશ હતો. દેશના અર્થતંત્ર અને સરકાર પરથી લોકોનો વિશ્વાસ ઉઠતો જઈ રહ્યો હતો. મોંઘવારી, રાજકોષીય ખાધ અને ચાલુ ખાતાનું નુકસાન 2 અંકમાં પહોંચી ગયા હતા. 1990માં ભારતે જે આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો તેના કેટલાક આંતરરાષ્ટ્રીય કારણો પણ હતા. 1990માં ગલ્ફ વોરની શરૂઆત થઈ અને તેની સીધી અસર ભારત પર પડી. ભારતમાં એ સમયે રાજકીય અનિશ્ચિતતા પણ વધી ગઈ હતી. 1990 થી 1991 વચ્ચે રાજકીય અસ્થિરતા એના ચરમ પર રહી અને આવી સ્થિતિમાં ભારતની અર્થવ્યવસ્થા ઘૂંટણ ટેકવી ચૂકી હતી. 1991માં લોકસભાની ચૂંટણી યોજાઈ. રાજીવ ગાંધીએ નરસિંહ રાવને લોકસભાની ટિકિટ પણ આપી નહોતી અને તેઓ રાજકીય નિવૃત્તિ તરફ જઈ રહ્યા હતા. જોકે નિયતિને આ મંજૂર નહોતી. ચૂંટણી પ્રચાર દરમિયાન રાજીવ ગાંધીની હત્યા થઈ ગઈ. કોંગ્રેસના નેતા તરીકે નરસિંહ રાવની પસંદગી થઈ. બહુમતી માટે જરૂરી સાંસદોનો ટેકો તેમણે મેળવ્યો અને સરકાર બનાવી. નાણામંત્રી તરીકે તેમની પ્રથમ પસંદગી અર્થશાસ્ત્રી આઈજી પટેલ હતા, પરંતુ તેમણે તો પ્રધાનપદ સ્વીકારવાની ના પાડી દીધી. તે પછી વડાપ્રધાન રાવની નજર ચંદ્રશેખર સરકારના આર્થિક સલાહકાર ડોક્ટર મનમોહનસિંહ પર પડી. વરિષ્ઠ પત્રકાર શંકર અય્યરના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓમાં મનમોહનસિંહની પ્રતિષ્ઠા હતી અને વડાપ્રધાન રાવ તેમને નાણામંત્રી બનાવીને આંતરરાષ્ટ્રીય બેંકો પાસેથી સરળતાથી ધિરાણ લેવા માગતા હતા. મનમોહનસિંહ નાણામંત્રી બનવા તૈયાર થયા અને નરસિંહ રાવે તેમને સતત સાથ આપ્યો. નરસિંહ રાવની સરકાર જૂનમાં સત્તામાં આવી અને 1 મહિના પછી બજેટ રજૂ થયું, જે ઐતિહાસિક સાબિત થયું અને દેશનું નસીબ પલટાયું. એ દિવસ હતો 24 જુલાઈ, વર્ષ હતું 1991. સામાન્ય રીતે બજેટ તૈયાર કરવામાં 3-1 મહિના લાગી જતા હોય છે, પરંતુ મનમોહનસિંહ પાસે માત્ર 1 જ મહિનાનો સમય હતો. આટલા ટૂંકા ગાળામાં તેમણે બજેટ તૈયાર કર્યું અને રજૂ કર્યું, જેનાથી લાયસન્સ પરમિટ રાજના યુગનો અંત આવી ગયો. નિયંત્રિત અર્થતંત્રના દરવાજા ખોલી દેવાયા. ખાનગી કંપનીઓ આવી, વિદેશી કંપનીઓએ પણ પ્રવેશ કર્યો અને આ ફેરફારના પરિણામો ઝડપથી દેખાવા લાગ્યા. પૈસો પૈસાને ખેંચી લાવવા લાગ્યો. કેટલીક સરકારી કંપનીઓનું ખાનગીકરણ થયું, વિદેશી મૂડીરોકાણ આવ્યું, કરોડો નવી રોજગારી ઊભી થઈ અને પહેલીવાર કરોડો લોકો ગરીબી રેખાની ઉપર આવી શક્યા અને એ વખતે ભારતીય અખબારોમાં મનમોહનસિંહ હીરો બની ગયા.